नमस्कार विद्यार्थी मित्रों, ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 માં ચેપ્ટર નંબર 2 પૂર્ણ સંખ્યાઓ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. એના લાસ્ટ સેશન માં આપણે બાળકો પૂર્ણ સંખ્યાઓની જે થિયરી હતી, એટલે કે ગુણાકાર માટેના ગુણધર્મો અને સરવાળા માટેના ગુણધર્મો, આ આપણે જોઈ ગયા હતા. અને સૌ ઈઝી રીતે આપણે બધા ગુણધર્મો જોયા હતા. બેના ગુણધર્મો સરખા જ હતા, ખાલી ચેન્જ શું હતું, અમુક નિશાનીનો ફેરફાર હતો. સરવાળાનો ગુણધર્મ હોય અહીંયા આપણે સરવાળો કરતા, ગુણાકારનો ગુણધર્મ હોય અહીંયા આપણે ગુણાકાર કરતા. અને ગુણાકારના ગુણધર્મોમાં એક નિયમ વધારાનો હતો, એટલે કે વિભાજનનો નિયમ, બાકી સમરૂપતાનો નિયમ, ક્રમનો નિયમ, જૂથનો નિયમ. સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે યાદ કરો, યસ 0. અને ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે 1. આ બધી વસ્તુ આપણે જોઈ ગયા હતા. અને છેલ્લે હતો વિભાજનનો નિયમ. હવે એ નિયમો યાદ કરીને આજે આપણે આ સેશનમાં દાખલાની શરૂઆત કરવાની છે. ઓકે, તો નિયમો જે એકવાર યાદ કરી લેજો, બરાબર. ચાલો આજે આપણે ઉદાહરણ 3 થી શરૂઆત કરવાની છે. ચાલો જોઈએ, એમાં તમને આપેલું છે 12 × 35 શોધો. આમાં તમારે કયા નિયમનો તમે ઉપયોગ કરો છો એ પણ શોધવાનું છે, અને આ બંનેનો ગુણાકાર પણ તમારે કરવાનો છે, પરંતુ ડાયરેક્ટ નથી કરવાનો 12 × 35 એમ નહીં. ઓકે, ચાલો કઈ રીતે, તો આપણે જોઈએ 12 × 35 છે બાળકો. હવે અહીંયા 12 ને હું આમ બે ભાગ પાડી શકું, 6 × 2 એને × 35 આમ થાય. હવે આ 6 ને એમ ને રાખો, આ બેને જૂથમાં લઈ લઉં તો 35 × 2 આમ પણ ચાલ. પહેલું સ્ટેપ શું કર્યું, આ 12 ના બે ભાગ પડ્યા, 6 × 2 = 12, આ 35 એમ ના. હવે આ બેને જૂથમાં લઈ લીધા, 2 અને 35 ને 6 ને 12 કાઢી દીધા. આ કયો નિયમ થયો, જૂથમાં લીધા એટલે જૂથનો ગુણધર્મ થયો, અને એમાં જવાબ તો સરખા જ આવતા હતા. યાદ કરો જૂથનો ગુણધર્મ. ચાલો હવે તો કે 35 × 70, તો 6 × 70 આમ થાય. અહીંયા ગુણાકાર કરું છું, 70 × 6 600, 6 × 7 = 42, 420 જવાબ આવ્યો. કેટલો, 420. અહીં આપણે લખવું પડે, અહીં આ ઉદાહરણમાં આપણે જૂથના નિયમનો ઉપયોગ કરેલો છે, બરાબર. તમે આવી રીતના પડ્યા, બે ભાગ પડ્યા, પછી આ બેનો ગુણાકાર કર્યો, 6 ને અલગ કરીને કા 35 × 70 ને એ બેનો ગુણાકાર, તમારો જવાબ હાજર. પરંતુ એ તમે કઈ મેથડ થી કર્યું, એ મેથડ આપણે લખવી પડે, બરાબર. ધારો તો હું ડાયરેક્ટ ગુણાકાર કરી નાખે 12 × 35 એમ નથી કર્યું, આપણે અલગ મેથડ થી કર્યું. તો એ અલગ મેથડ શું છે એ આપણે લખવી પડે. જો એમને મેં તમે ગુણાકાર કરો ને 12 અને 35 નું, તો 420 જ આવશે. જોઈ લેજો, આનો ગુણાકાર કરજો 12 અને 35 નું, આ જ આવશે. પરંતુ આપણે એવી રીતના કરવાનું નથી, એટલે જૂથના ગુણધર્મ થી કહ્યું. ઓકે, એવી જ રીતના હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 4. તો પહેલા તો રકમ જોવો, તો બાળકો આમાં આપણે કયા ગુણધર્મનો ઉપયોગ કરીશું, યસ આમાં આપણે શું કરીશું, જૂથના ગુણધર્મનો જ ઉપયોગ કરીએ. ચાલો આપણે બે જૂથ પાડી દઈએ, આપણે આને છે ને 125 અને 8 આના બે જૂથ પાડીએ, તો આપણને સેલું પડે 125 એને × 8 અને 8 ગુણાકારમાં 12 1769 એમ નંબર છે. ચાલો હવે 125 8 અહીંયા હું સાઈડમાં ગુણાકાર કરું છું, જોજો 125 × 8 8 × 5 = 40, 8 × 2 = 16, 16 × 4 = 20, 8 × 1 = 8, 8 × 2 = 10, 1000 આવ્યો જવાબ. 125 8 1000, તો આ બેનો ગુણાકાર 1000 થાય, એને ગુણ્યા 1769. તો હવે આ ગુણાકાર કરવો સાવ સેલો છે, શું કરવાનું, તો કે કાંઈ નહીં, આ 1769 છે બરોબર, એની પાછળ 1000 છે, તો એટલા મીંડા મૂકી દો. કેટલા મીંડા મૂકવાના થશે આપણે,
એની પાછળ 3 મીંડા મૂકવાના થશે, કારણ 1000 માં પાછળ કેટલા મીંડા આવ્યા છે? 3. એટલે આવો ગુણાકાર કરવાનો હોય ને, માઇન્ડ ચલાવવાનું. આ 1769 હોય એમને 3 મીંડા છે, પાછળ 3 મીંડા મૂકી દો, તમારો જવાબ હાજર. જો 100 હોય તો 100 માં કેટલા મીંડા આવે? 2, તો પાછળ 2 મીંડા મૂકવાના થાય. 10 હોય તો 10 માં કેટલા મીંડા આવે? 1, તો પાછળ 1 મીંડું મૂકી દેવાનું. 1000 છે, 10000 હોય તો 4 મીંડા આવે, તો અહીં 4 મીંડા મૂકી દેવાના. કોમન. જ્યારે આવી રીતના ગુણાકાર કરવાનું આવે ને બાળકો, ત્યારે હવે ગુણાકાર કરવા બેસવાનું નહીં, ટાઈમ બચાવવાનો. શું કરવાનું? જેટલા મીંડા હોય ને એટલા મીંડા ઉતારી દેવાના. તમારો જવાબ એ સાચો જ હોય. આ બેનો ગુણાકાર ઓમ તમે કરી લેજો, આ જ આવશે, જોજો. ઓકે, તો અહીંયાનો જવાબ આવી ગયો. આમાં પણ બાળકો આપણે કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો? તો આની જેમ જૂથના નિયમનો ઉપયોગ કર્યો. આપણે આ બેનું જૂથ બનાવી દીધું અને આને બહાર કાઢી લઈએ. આ બેનો ગુણાકાર કર્યો, 1000 આવ્યો, એની સાથે 1769 ને ગુણી દીધા, એટલે તમારો જવાબ હાજર. અહીંયા લખવું પડે, અહીં આ દાખલામાં, આ ઉદાહરણમાં આપણે જૂથના નિયમનો ઉપયોગ કરેલો છે. બે ઉદાહરણ ક્લિયર? સાવ સિમ્પલ, આપણે ખાલી ગુણાકાર કરી રહ્યા છે. ઓકે બાળકો, તો બે ઉદાહરણ તમારી બુકમાં નોટ ડાઉન કરી ગયો. ઉદાહરણ 4 કમ્પ્લીટ કર્યા બાદ આપણે આગળ જોઈએ બાળકો, ઉદાહરણ નંબર 5. ઓકે, આ પણ સાવ સહેલું છે. શું કીધું છે? તો કે એક સ્કૂલની કેન્ટીનમાં દરરોજ ભોજન માટે રૂપિયા 20, ભોજન માટે 20 રૂપિયા અને દૂધ માટે 4 રૂપિયા લે છે. ખાલી ભોજન 20 રૂપિયામાં ભોજન જ આવે, એમાં દૂધ નું આવે, અને 4 રૂપિયા તમે એક્સ્ટ્રા આપો તો તમને દૂધ મળે સાથે. ઓકે, તો આ બાબતોમાં તમે 5 દિવસમાં કેટલા નાણા ખર્ચો? તમારા માટે પ્રશ્ન છે કે જો તમે એ કેન્ટીનમાં રહ્યો અને 5 દિવસ, તો તમે 5 દિવસમાં કેટલા નાણા તમે ખર્ચો? ઓકે, તો ચાલો આપણે પહેલા જોઈએ ભોજન માટે રૂપિયા 20 તથા દૂધ માટે રૂપિયા 4 હોવાથી આપણે બે લેવું હોય તો બે નો સરવાળો કરવો પડે, 20+4 કરવા પડે ને. 20+4 એટલે કેટલા થાય આમ ભાઈ? 20+4=24. કારણ કે તમે ભોજન પણ લેશો અને 4 રૂપિયાનું દૂધ પણ લેશો એની સાથે, તો 24 રૂપિયા એક દિવસ ના થયા. હવે અહીંયા શું કીધું? 5 દિવસમાં કેટલા નાણા ખર્ચે? કેટલા દિવસમાં? 5, એક દિવસના 24, તો 5 દિવસના કેટલા? સિમ્પલ ગુણાકાર. ચલો આપણે જોઈએ, 5 દિવસમાં ખર્ચાતા નાણા, તો આમ થાય 24×5, આવું થાય ને, એક દિવસના 24, તો 5 દિવસના કેટલા? અહીં આપણે ગુણાકાર કરીએ સિમ્પલ, 24×5, 5×5=20, 5×2=10, 10×2=12, કેટલા રૂપિયા? તો કે 120 રૂપિયા ખર્ચાય. આ આની સિમ્પલ મેથડ. આ દાખલો તમે બીજી રીતે પણ ગણી શકો. તો કે કઈ રીતના? 20×5 એટલે 100 અને 4×5 એટલે 20. 100 ને 20 120, થઈ ગયું. પહેલા ખાલી ભોજનનો ગુણાકાર 5 દિવસનો, પછી ખાલી દૂધનો ગુણાકાર 5 દિવસનો, પછી બેયનો સરવાળો, એટલે 100 અને 20 120. એમ કરો તો પણ ચાલે, પણ એના કરતા બેસ્ટ મેથડ, ખાલી બેયનો સરવાળો કરી દો એને ×5. આમાં આપણે કયા નિયમનો ઉપયોગ કર્યો? તો કે ગુણાકારના વિભાજનનો નિયમ. કયો ઉપયોગ થયો? ગુણાકારના વિભાજનનો ગુણધર્મ. બે ભાગ પાડી લીધા અને પછી એને ઉમેરી દીધા, એટલે ગુણાકારનો વિભાજનનો નિયમ થઈ ગયો અહીંયા. ઓકે ચલો, આ ક્લિયર. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 6, એમાં શું કીધું છે? વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને 12×35 મેળવો.
क्या नियम नो उपयोग करवानो छे विभाजन ना गुणधर्म ना नियम नो उपयोग तो चलो जो तो हम आपे 12 गुणिया 35 छे बालको तो कई रीते आनो गुणाकार करीशु 12 गुणिया 35 नो अब जो अहीं आम थई बालको 12 गुणिया 35 छे तो एनो आम करी सकू 12 गुणिया 30 प्लस 5 लखी सकू 30 प्लस 5 કેટલા થાય 35 થાય હવે આપણે જે હું જોતું તું એવું સેન્ટેન્સ મળી ગયું વિભાજનના નિયમમાં આવું સેન્ટેન્સ હોય આવું હતું એમાંથી આપણે આવું કર્યું વિભાજનનો નિયમ યાદ કરજો હવે શું કરવાનું સિમ્પલ લો કે પહેલા 12 નો ગુણાકાર 35 સાથે પછી 12 નો ગુણાકાર 5 સાથે પછી બેયનો સરવાળો તો આમ થશે 12 ગુણ્યા 30 વચ્ચે પ્લસ આવશે કેમ કે જો અહીં સરવાળો છે પ્લસ 12 ગુણ્યા 5 આમ થયું પહેલા હતું 12 ગુણ્યા 35 35 ને આપણે 30 પ્લસ 5 કર્યા આવું થાય પછી કોમન 12 નો 30 આવી જાય 12 નો 5 આવી જાય હવે એનો સરવાળો કરો પહેલા 12 ગુણ્યા 30 હું અહીં સિમ્પલ ગુણાકાર કરું છું 12 ગુણ્યા 30 બે અંક છે તો એક શૂન્ય 3 2 6 3 1 3 0 આવશે એટલે કંઈ આવવાના નથી 360 પ્લસ એમ ના એમ 12 પંચા 60 360 અને 60 એટલે કેટલા થશે અહીં સાઈડમાં સરવાળો કરું છું 360 પ્લસ 60 6 ને 6 12 નો બગડો વધી આવે 3 ને 1 4 420 કેટલા થાય જવાબ શું આવ્યો 420 ડન આમાં આપણે કયો નિયમનો ઉપયોગ કર્યો છે એ લખવાનો નથી કારણ કેમ કે આપણને ઓલરેડી રકમમાં જ આપી દીધું હતું કે આમાં તમારે ગુણાકારના વિભાજનનો ગુણાકારના ગુણધર્મનો ઉપયોગ જ કરવાનો છે વિભાજનનો ઉપયોગ બીજો કોઈ નિયમમાં યુઝ કરવાનો નથી તો એના માટે આપણે શું કર્યું આના બે ભાગ પાડી દીધા પછી બેનો ગુણાકાર અને સાદો રૂપે તમારો જવાબ હાજર આવું આપણે એક એક્ઝામ્પલ પણ જોયું હતું જ્યારે આપણે વિભાજનના નિયમની થિયરી જોઈ હતી ત્યારે યાદ કરજો આગળનો લેક્ચર ઓકે બાળકો તો અહીંયા ઉદાહરણ 5 અને 6 પણ કમ્પ્લીટ સાવસેલા છે ઝડપથી એક વખત તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો હવે આપણે જોઈએ બાળકો ઉદાહરણ નંબર 7 શું કીધું છે સરળ બનાવો આ આવડો તમે જો રકમમાં તમને જે ગુણાકાર આપેલો છે એ તમે ગણો તો બહુ મોટો થઈ જાય આપણે ને સિમ્પલ 2 થી 3 સ્ટેપમાં ગણી નાખવું હોય તો એવું કીધું છે થઈ જ જાય જો 126 ગુણ્યા 55 પેલા એનો ગુણાકાર એનો કઈ જવાબ આવશે પ્લસ 126 ગુણ્યા 45 એનો ગુણાકારમાં જવાબ આવશે અને ઈ બે જવાબનો સરવાળો કરો એટલે તમારો આખાયનો ગુણાકાર આવે એવું કીધું છે પણ એવું કરવાનું નથી આપણે એને સરળ રીતથી કઈ રીતે ગણવું એવો ગુણાકાર કરવાનો છે થઈ જાય ચાલો આપણે આવી રીતના કરી શકીએ શું લો તમે પીછે 126 ગુણ્યા 55 પ્લસ 126 ગુણ્યા 45 હવે એમાં તમે જુઓ બેયમાં 126 કોમન છે તો એને હું બહાર કાઢી લઉં કોમન તો ચાલે આ 126 ને બહાર કાઢી લીધો ચાલો હવે તો કે બીજી કઈ રકમ છે 55 પ્લસ 45 એને હું કૌંસમાં લખી દઉં એ બે એક જ થયું ને આ બેયનો સરવાળો કરી એને બેયને 126 એટલે ગુણી દઉં જવાબ એક થાય કોની જેમ બબે ગુણાકાર કરવા પડે નહીં સરળ રીતથી જવાબ મળે જ્યારે પણ આવું હોય ને આ રકમ એક કોઈ પણ એક રકમ સરખી હોય ત્યારે આવી મેથડ થી કરવાનું સરળ દાખલો થઈ જાય ચાલો 126 એમ ના એમ 55 ને 45 તો કે 100 થાય થઈ ને 100 સરવાળો કરી જોજો હવે સિમ્પલ હમણાં મેં તમને કીધું હતું આવો જ્યારે મીંડા વાળો ગુણાકાર હોય ત્યારે ગુણાકાર કરવા બેસવાનું નહીં અહીંયા કેટલા મીંડા છે 2 ઈ 2 2 મીંડા આની પાછળ મૂકી દિયો તમારો જવાબ હાજર 126 એમ ન 2 મીંડા છે પાછળ 2 મીંડા આવી ગયો જવાબ 3 મીંડા હતા આગલા દાખલામાં યાદ કરો ઉદાહરણમાં તો આપણે 3 મીંડા ડાયરેક્ટ પાછળ મૂકી દીધા હતા 4 હોય તો 4 મૂકી દેવાના 1 હોય તો 1 મૂકી દેવાનો જ્યારે પણ આવા શૂન્ય વાળા ગુણાકાર હોય ત્યારે આ રીતના 126 ગુણ્યા 100 કરીને ગુણાકાર કરવાનો નહીં સમય બચે આપો પરીક્ષામાં જ્યારે આવા દાખલા પૂછાય જાય ઓકે તો આપણે આ સરળ રીતથી જો ગુણાકાર કરી નહીં અધરવાઇઝ બે સ્ટેપ થાય શું તો કે આ બેનો ગુણાકાર કર્યો એનો જવાબ આવ્યો આ બેનો ગુણાકાર કર્યો એનો જવાબ આવ્યો ઈ બે જવાબને તમે મર્જ કરો ત્યારે આ જવાબ આવે જવાબ તો તમે આમ કરો તો એ આ જ આવશે જોજો
પણ આપણે એમ કરવાનું નથી એના માટેની સરળ રીત જ્યારે બે સંખ્યા સરખી હોય ત્યારે બાકીની બે સંખ્યાનો સરવાળો કરીને એની સાથે ગુણી દો એટલે તમારો જવાબ હાજર ડન તો આ સરળ મેથડથી આપણે ઉદાહરણ 7 કમ્પ્લીટ કર્યું એ તમારી બુકમાં એક વખત નોટ ડાઉન કરી લો બાળકો હવે બાળકો આપણા ઉદાહરણ કમ્પ્લીટ થઈ ગયા હવે આપણે કરવાનું છે સ્ટાર્ટ સ્વાધ્યાય 2.2 બરાબર એમાં પણ આપણે જે ઉદાહરણના દાખલા ગણ્યા ને એવી જ રીતના બધા દાખલા આવશે સરવાળા અને ગુણાકારના જૂથના નિયમ ને ક્રમના નિયમ ને એ જ બધા નિયમ આવવાના છે બરાબર દાખલા સાવ અમાય સેલ જ છે કોઈ દાખલા અઘરા નથી હવે પહેલો દાખલો સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી સરવાળો કરો આમ તમે સરવાળો કરો તો પણ ચાલે પણ આપણે કીધું એમ એવી રીતના સરવાળો કરવાનો નથી આપણે જે ગુણધર્મો આવ્યા એ પ્રમાણે ગોઠવીને સરવાળા કરવાના છે ઓકે તો ચાલો સ્ટાર્ટ કરીએ પહેલો દાખલો છે બરોબર હવે અહીંયા બાળકો ત્રણ સંખ્યા છે તો આ જૂથનો નિયમ થાય ને યાદ કરો ત્રણ સંખ્યા હોય ત્યારે શું થાય સરવાળા માટે જૂથનો ગુણધર્મ હવે અહીંયા હું આમ કરું 837 ને 363 ને જૂથ બનાવી દઉં પ્લસ 363 વધ્યું તો કે 200 અને 12 જા વધ્યું આમ થાય ને હવે આ બેનો સરવાળો 837 પ્લસ 363 7 ને 3 10 ની શૂન્ય વધ્યા 2 6 ને 3 9 9 ને 10 ની શૂન્ય વધ્યા 2 8 ને 3 11 ને 12 કેટલો આવ્યો 1200 આ એમ ના એમ 208 મૂકવા પડશે કેમ કે આ બેનો સરવાળો 1200 આવ્યો છે આ તો હજી એમને મળી જાય આવે જે આ થાય આ બે નું જૂથ બને આ 208 એમને મળી જાય ઓકે ચાલો હવે 1200 પ્લસ 208 1408 થઈ આવી ગયો જવાબ પણ આમાં આપણે કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો લખવાનો તો કે સરવાળા માટે જૂથનો ગુણધર્મ સરવાળાનો જૂથનો ગુણધર્મ એ આપણે ઉપયોગ કરીને આ સરવાળો કર્યો બરાબર સિમ્પલ છે હવે આવી રીતે તમને કદાચ બીજી રકમ આપે એમાં ત્રણ રકમ આવી હોય વચ્ચે સરવાળો હોય તો કોઈ વસ્તુ નહીં આ અને આનું જૂથ કરી દો આનું અને આનું જૂથ કરો આને 12 રાખો તો પણ ચાલે અને પહેલાનું અને ત્રીજાનું જૂથ કરીને આને 12 રાખો તો પણ ચાલે ત્રણેયમાં જવાબ શું આવશે 1408 જ આ એક્ઝામ્પલ આપણે જોઈ ગયા યાદ કરો ત્રણેયમાં જવાબ તો કેવો આવે સરખો જ આવે એટલે આપણે કોઈ પણ એક જૂથથી દાખલો ગણી નાખવાનો એવું નથી મેં જૂથ પાડ્યું આ પહેલાનું ત્રીજાનું તો તમે પહેલા ત્રીજાનું જ પાડો તમે પહેલા બીજાનું કરીને આને 12 રાખો તોય ચાલે બરાબર કોઈ પણ રીતથી જૂથ પાડો જવાબ તો શું આવશે 1408 જ આવશે ઓકે હવે એમાં જોઈએ બી તો હવે ચાર રકમ આવી ગઈ 1 2 3 4 તો એમાં કઈ નહીં કરવાનું એમાં બે ને બે ના જૂથ પાડી દેવાના હવે આમાં જો આ દાખલામાં આપણને કઈ રીતે સેલું પડે બે ના જૂથ પાડવાના તો કે જો આ ચાર રકમ મળી છે આ ચાર મળી છે ચાર આંકડા વાળી રકમ છે ને અને સામે આ બે ત્રણ ત્રણ આંકડા વાળી તો ઈ ચાર ચાર વાળાનો જૂથ અને ત્રણ ત્રણ વાળાનો જૂથ પાડી દીધો ચાલે ચાલે જ ને સેલું પડે આપણને સરવાળો કરવામાં તો ચાલો આપણે કરીએ આમ થાય પહેલા આ બે નો સરવાળો 1962 પ્લસ 1538 પ્લસ આ બે 453 પ્લસ 647 આમ જૂથ પડે ત્રણ ત્રણ આંકડા વાળા અને ચાર ચાર આંકડા વાળા અલગ કરીને એક આપણે ઓકે ચાલો હવે આ બેનો સરવાળો કરીએ 1962 1538 હું અહીં સાઈડમાં લખું છું 1962 1538 8 ને 2 10 ની શૂન્ય વધી આવી 1 6 ને 3 9 9 ને 1 10 ની શૂન્ય વધી 1 9 ને 1 10 10 ને 5 15 1 1 2 ને 3 3500 આવ્યો ચાલો આનો સરવાળો હું અહીં લખીશ 3500 પ્લસ હજી આ બેનો કરવો પડશે 453 પ્લસ 647 7 ને 3 10 ની શૂન્ય વધી આવી 1 5 ને 4 9 9 ને 1 10 ની શૂન્ય વધી આવી 1 6 ને 4 10 10 ને 1 1100 આવ્યો ચાલો ખાસ યાદ રાખજો બાળકો સરવાળામાં ભૂલ થવી જોઈએ નહીં
जो तुम्हारी मेथड साची हसे परंतु आमा क्या नानी केवी मिस्टेक थई गई तो आनो जवाब खोटो आवे अने आ जवाब खोटो आवे ई बे नो आपणे सरवाळो करेला आपणो जे मेन जवाब छे ए पण खोटो आवशे એટલે ઉતાવળ સરવાળામાં જરાય કરવાની નથી આપણને રીત આવડે છે દાખલો આવડે છે છતાંય આપણો દાખલો ખોટો પડશે અને માર્ક કપાશે એટલે જરા પણ ઉતાવળ કર્યા વગર શાંતિથી સરવાળો કરવાનો છે ઓકે આવી રીતના સાઈડમાં રફ પેજમાં સરવાળો કરી લેવાનો ચાલો હવે આ બેનો સરવાળો કરવાનો થાય 3500 અને 1100 આ બેનો થશે આ બે 0 એમનો 5 ને 6 3 ને 4 તો જવાબ કેટલો આવ્યો 4600 શું જવાબ થયો 4600 આગળ 4 4 નો સરવાળો કરવો એના કરતા આ બે નું જૂથ પાડી દીધું ને આ બે નું જૂથ પાડી દીધું સિમ્પલ આપણને ડાયરેક્ટ જવાબ આવી ગયો ઓમ તમે બોલો કે જવાબ તો આ જ આવશે જોજો પણ આપણે એવી રીતના કરવાનો નથી સરળ રીતથી આવ જે બી દાખલો છે એમાં બાળકો આપણે કયો નિયમ વાપરો તો કે સરવાળાનો જૂથનો ગુણધર્મ તો આપણે સાઈડમાં લખશી આ લખવાનું છે એટલે જોનારને ખબર પડે કે કયા ગુણધર્મના ઉપયોગથી દાખલો ગણેલો છે આમાં પણ શું છે સરવાળાના જૂથનો ગુણધર્મ એટલે અહીંયા લખ્યું હોય તો ખબર પડે કે અહીંયા જો બબેના જૂથ પાડેલા છે એનાથી આપણે દાખલો ગણેલો છે ઓકે બાળકો તો આ પહેલાનો જે એ અને બી દાખલો છે એ કમ્પ્લીટ થઈ છે આ બે તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો હવે આજના સેશનમાં આપણે બાળકો અહીંયા સુધી રાખીએ છીએ આજે આપણે શું જોયું તો કે આગલા સેશનની જે થિયરી હતી સરવાળા અને ગુણાકાર માટેના ગુણધર્મોની એના દાખલા આપણે જોયા ઉદાહરણ જોયા અને સ્વાધ્યાય 2.1 સ્ટાર્ટ કરી દીધું ને એમાંનો પહેલો દાખલો પણ અહીં આપણો કમ્પ્લીટ થઈ છે આ એવો કે આ વિડિયોમાં જેટલા દાખલા સમજાવ્યા તમને વ્યવસ્થિત સિમ્પલ મેથડથી સમજાઈ ગયા છે હવે આ વિડિયોની સાથે હું તમને એક વર્કશીટ પણ આપીશ કે એમાં આ જ ગુણધર્મ નથી પણ એનો ડેટા થોડો ચેન્જ હશે એ દાખલા તમારે આ વિડિયો જોઈને ગણવાના છે વ્યવસ્થિત રીતે બાળકો વિડિયો જોશો એટલે દાખલા વર્કશીટના દાખલા પણ તમને સેલા લાગશે ઓકે એ તમારે રફ બુકમાં લખવાની છે તો વધુ આપણે બાળકો સ્વાધ્યાય 2.2 ના દાખલા નંબર બીજા સાથે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ધન્યવાદ